नमस्कार विद्यार्थी मित्रों, हूँ तमारा सौनू सप्तऋषि संकुल में हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय गुजराती में प्रकरण 9 दीकरानो मारनार जे आगळना लेक्चर में जोई गया तेनू ज्यांथी बाकी छे त्यांथी फरीथी आगळ जोईशुं। दरेक विद्यार्थी मित्र पोतानी पुस्तक नोटबुक पेन्सिल वगैरे लईने बेसे अने चोपड़ी में दरेक ध्यान आपता जाए। तो मित्रों, आपणे आगळ जोईए ए पेला समझी लईए के मंदोदर खान नामनो राजपूत छे, ए होळीना प्रसंगे छे त्यारे चारण कंईક મેળવવાની આશાએ એને ત્યાં આવે છે, પણ હોળીના ઘેરાયાથી ઘેરાઈ જાય છે ચારણ। એમાંથી બહાર નીકળવા માટે આગળ પોતાની જે તલવાર હોય તે વીંઝે છે અને અજાણતા જ એ તલવારનો ઘા મંદોદર ખાનના 8 વર્ષના પુત્રને લાગી જાય છે અને તે પડી જાય છે અને મૃત્યુ પામે છે। આ જોઈને ગામ લોકો ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને તે ચારણને મારવા દોડે છે અને ગભરાયેલો ચારણ ભાગી જાય છે। જ્યારે આ રાજપૂત મંદોદર ખાનને આની ખબર પડે છે ત્યારે આ પોતાની રોજડી ઘોડી છે તેના પર સવાર થઈ અને એનો પીછો કરે છે અને એ ચારણની નજીક પહોંચી જાય છે અને પૂછે છે કે તું કોણ છે। ત્યારે ચારણ પોતાના ગળા પર તલવાર મૂકે છે અને સાચી વાત જણાવે છે। ત્યારે આ મંદોદર ખાન એને પૂછે છે કે તે કુંવરને માર્યો। ત્યારે ચારણ કહે છે કે ના, મને નથી ખબર, ઈશ્વર જાણે કે મેં તલવાર વીંઝી ઘેરૈયાઓથી બચવા માટે અને એ તલવાર લાગી ગઈ એ મને નથી ખબર, ધૂળની આંધીમાં કંઈ ખબર રહી નથી। ત્યાં સુધી મિત્રો આપણે જોઈ ગયા હતા, હવે ફરી આગળ જોઈએ। જ્યાં આટલી વાત થાય છે ચારણની અને મંદોદર ખાનની, ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા, કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે કે જ્યારે આ વાત થાય છે ત્યારે પાછળ ગોકીરા એટલે કે અવાજો કરતું જે ગામ છે આખું એની પાછળ ચીસ પાડતું ચાલ્યું આવે છે। કોઈના હાથમાં તલવાર છે તો કોઈના હાથમાં સાંભેલા ધો 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 એવો દેકારો બોલતા આવે છે। તો જે આખું ગામ છે એ પોતાના જે દરબારના પુત્રને ચારણે મારી નાખ્યો છે એમ સમજી અને એને મારવા માટે પાછળ આવે છે। તો કોઈના હાથમાં તલવાર છે તો કોઈના હાથમાં સાંભેલા છે અને ગોકીરા એટલે ચિચિયારી તીણી ચીસો પાડતા હલકીને એટલે ઉતાવળે ઉતાવળે આવે છે। ભાડતા ચારણે ફાળ ખાધી, આ બધાને જોયા કે મારો મારોની ચીસ મારતા આખું ટોળું પાછળ આવી રહ્યું છે। આને જોઈને જ ચારણને ફાળ ખાધી અને તે મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છોડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી શાદ કર્યો, ગઢવા અહીં આવ, આ લે। આઘેરી એટલે દૂર, જે આ બધાને જોયા
એટલે ચારણના પણ પેટમાં ફાળ પડી અને મંદોદર ખાને રોજડીના માથે જે બેસવાનું સાધન હોય તે છોડી અને આગ પોતાની તલવાર પણ આઘી ફેંકી દીધી અને પછી શાદ કર્યો એટલે કે બોલાવ્યો, ગઢવા અહીંયા આલે, શું ચારણ પૂછે છે કે શું? તો દરબાર કહે છે, આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ, શું બોલો છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. ગઢવા એટલે ગઢવી, ચારણ. તો એ ચારણને કહે છે કે તું અહીંયા આવ અને હું તને મારી આ ઘોડી આપું છું, એના પર ચડીને એટલે કે બેસીને તું ભાગવા માંડ. ત્યારે ચારણ કહે છે કે શું બોલે છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું, આમ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આંબ્યા ભેળા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. ગઢવા એટલે કે ગઢવી, તું આખું ગામ આવે છે અને એ ના કુંવરને તે મારી નાખ્યો છે અને આંબ્યા ભેળા એટલે કે પહોંચતાની સાથે જ તારી કાયા એટલે તારા શરીરના રાય રાય જેટલા નાના કટકા કરી નાખશે. અરે પણ ભાઈ, તમે ચારણ આને પૂછે છે, પણ તમે કોણ એમ? અરે ભાઈ તમે? ત્યારે દરબાર જવાબ આપે છે, હું, મારી ઓળખાણ અટાણે ને. પછી અટાણે તો ભાગી નીકળ, નીકળ તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામાને તામા મારા રોક્યા રહેશે નહીં. અટાણે એટલે અત્યારે, નીકળ એટલે તું અહીંયાથી નીકળ, નીકળ એટલે નહીંતર. તો શું કહે છે કે હું મારી ઓળખાણ અટાણે નહીં આપું, પછી આપીશ, તું અહીંયાથી ભાગ, નહીંતર તારા છોકરા રજડી પડશે. અને ગામ લોકો તામાને તામામાં ઉશ્કેરાટમાં આવીને મારા રોક્યા પણ રહેશે નહીં, હું રોકીશ તો પણ રોકાશે નહીં. પણ બાપ તારું નામ? પણ તારું નામ શું? અરે નામ ખુદાનું, કહીને મંદોદર ખાન દોડ્યા, ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો, ચોકઠું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. મંદોદર ખાન, અરે નામ ખુદાનું, કહે છે અને મંદોદર ખાન દોડી અને ચારણને હાથ ઝાલીને રોજડી જે ઘોડી છે તેના પર બેસાડે છે અને એની લગામ એના હાથમાં આપે છે અને પાછળથી એ રોજડીને ડચકારે છે એટલે અવાજ કરે છે, પૂંછનો ઝૂંડો માથે કરતી ઘોડી ગઈ, જોત જોતામાં તો અલોપ થઈ. પૂંછનો ઝૂંડો માથે કરવા એટલે પૂંછડું ઊંચું કરીને ઘોડી તો જોત જોતામાં અલોપ થઈ જવું એટલે ગાયબ થઈ ગઈ. મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે. અડવાણે પગે એટલે ખુલ્લા પગે, ઉઘાડા પગે. મંદોદર ખાન ખુલ્લા પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી, કાખમાં તલવાર નથી. રાંગમાં એટલે સાથે રોજડી ઘોડી નથી અને પોતાની કાખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ, માળો લોટકો આદમી મને જીતવા નહીં દીધો ને તલવારને ઘોડી બેવ લઈ ગયો. માળો લોટકો એટલે કે બળ્યો શક્તિશાળી માણસ, એ મને જીતવા ન દીધો અને તલવાર અને ઘોડી બેવ લઈને જતો રહ્યો. અરે રાખો રે રાખો બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું,
ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ, શું બનાવો છો અમને? સાત ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગાવ્યો, આ લોકો જાણી જાય છે. અને શું કહે છે, હવે રહેવા દો બાપુ, રાખો બાપુ. વસ્તી છે, લોકો ભેગા થયા, ટોળું હતું, એ ખીચાઈને શું કહે, ફણીધર. ફણીધર એટલે કે શાપ. એના માથે મણી હોય છે, નાગમણી, એક કિંમતી હીરો. એને કોઈ લઈ જઈ શકે નહીં. તો એવી જ રીતે મંદોદર ખાનના પાસેથી કોઈ ઘોડી લઈ શકે નહીં. ઠાલા એટલે કે ખાલી નકામા શાવ. અમને મૂરખ બનાવો છો અમને? સાત ખોટનો એક જ દીકરો એને મારનારને ઉલટો તમે ભગાવી દીધો છે. લ્યો હવે જાતિ કરો, દરબારે શાંતિથી જવાબ આપ્યો. શું કીધું કે લેવું, હવે જાતું કરો. ત્યારે આ જે ટોળું છે એ શું જવાબ આપે છે, જાતિ શું કરે, એને પાતાળમાંથી પણ ગોતી કાઢવું. ગોતી કાઢવું એટલે શોધી કાઢવું. જાતું શું કરીએ, એને તો અમે પાતાળમાંથી પણ ગોતી કાઢશું. ભાઈ, મંદોદર ખાન બોલ્યા, તમે તે કાંઈ દીવાના થયા? ત્યારે મંદોદર ખાન બોલે છે કે ભાઈ, તમે તો કંઈ દીવાના એટલે કે ગાંડા, પાગલ થયા છો. એણે શું મારા દીકરાને જાણીબૂઝીને માર્યો હતો? જાણીબૂઝીને એટલે કે જાણી જોઈને. મિત્રો, શું એણે મારા દીકરાને જાણી જોઈને માર્યો હતો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? મંદોદર ખાન કહે છે કે તમને શું ખબર, એના ઘરે એવા કેટલાય દીકરા ભૂખે મરે છે. કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો, અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. કોડ ભર્યો એટલે કે આશા અને અરમાન વાળો એ મારા ઉંમરે આવેલો, કંઈક મદદની આશાએ, અને દેવગતિએ એટલે ભગવાનની મરજીએ, ખુદા તાલાની મરજી, એ મૃત્યુ પામ્યો. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. આપણું કિસ્મત એટલે નસીબમાં નહીં હોય એટલે એ ખરી ગયો, મૃત્યુ પામ્યો. પણ એટલા સારું હું જ આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા હોરું. મંદોદર ખાન શું કહે છે કે આટલા માટે આજે હું ઉજળે એટલે કે સારા દિવસે, સારો તહેવાર છે, આવા સમયે સીમાડા માથે એટલે કે પાદરે સામે હત્યા કરું અને એનું પાપ વોરી લઉં? ના, હાલો બેટાની મૈયત કાઢીએ. એટલે હાલો એટલે ચાલો, મૈયત એટલે નનામી ઠાઠડી જનાજો. મિત્રો, તો આપણે આપણા પુત્રને નનામીને કાઢીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે, અને ફરી મળીશું ત્યારે તેના સ્વાધ્યાયના પ્રશ્ન જોઈશું. તમને જે લેશન આપવામાં આવે મિત્રો, તે દરેક પોતાની બાકી નોટમાં સારા અક્ષરે લખે. ફરી મળીએ ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.